કોઈ પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરતા પહેલા શ્રી મહાપ્રભુજીના શબ્દોનો આપણે પારાયણ કરવો જોઈએ, જેથી આપણે સૌથી પહેલા પાઠ કરીશું અને પછી એનો અર્થ વિચાર કરીશું. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદૈ પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યચ્છ્રુતે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તીતિ નિશ્ચય દ્વૌ ભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપિ વ્યવસ્થિતઃ વેદસ્ય વિદ્યમાનત્વાન મર્યાદાપિ વ્યવસ્થિતા કચ્ચિદેવ હિ ભક્તો હિ યો મદ્ભક્ત ઇતિ રણાત્ સર્વત્રોત્કર્ષકથનાત પુષ્ટિરસ્તીતિ નિશ્ચય ન સર્વોત પ્રવાહાદ્ધિ ભિન્નો વેદાચ્ચ ભેદત યદા યસ્યેતિ વચનાન્નાહં વેદૈરિતીરણાત્ માર્ગૈકત્વેપિ ચેદંત્યૌ તનૂ ભક્ત્યાગમૌ મતૌ ન તદ્યુક્તં સૂત્રતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિક જીવદેહ કૃતીનાં ચ ભિન્નત્વં નિત્યતા શ્રુતે યથા તદ્વત પુષ્ટિમાર્ગે દ્વયોરપિ નિષેધતઃ પ્રમાણભેદાદ ભિન્નો હિ પુષ્ટિમાર્ગો નિરૂપિતઃ સર્ગભેદં પ્રવક્ષ્યામિ સ્વરૂપાંગક્રિયાયુતમ ઇચ્છામાત્રેણ મનસા પ્રવાહં સૃષ્ટવાન હરિ વચસા વેદમાર્ગં હિ પુષ્ટિં કાયેન નિશ્ચય મૂલેચ્છાતઃ ફલં લોકે વેદોક્તે વૈદિકેપિ ચ કાયેન તુ ફલં પુષ્ટૌ ભિન્નેચ્છાતોપિ નૈકતા તાનહં દ્વિષતો વાક્યાદ ભિન્ના જીવા પ્રવાહિણ અતેવેતરૌ ભિન્નૌ શાંતૌ મોક્ષ પ્રવેશતઃ
तस्माज्जीवा पुष्टिमार्गे भिन्ना एव न संशय भगवद्रूपसेवार्थं तत्सृष्टिर्नान्यथा भवेत् स्वरूपेणावतारेण लिंगेन च गुणेन च तारतम्यं न स्वरूपे देहे वा तत्क्रियासु वा तथापि तावता कार्यं यावत् तस्य करोति हि तेहि द्विधा शुद्धमिश्र मिश्रा भेदान् मिश्रास्त्रिधा पुनः प्रवाहादिविभेदेन भगवत्कार्यसिद्धये पुष्ट्या विमिश्राः सर्वज्ञा प्रवाहेण क्रियारता मर्यादया गुणज्ञास्ते शुद्धा प्रेम्णाति दुर्लभा एवं सर्गस्तु तेषां हि फलं त्वत्र निरूप्यते भगवानेव हि फलं स यथा विर्भवेत् भुवि गुणस्वरूप भेदेन तथा तेषां फलं भवेत् आसक्तौ भगवानेव शापं दापयति क्वचित् अहंकारे अथवा लोके तन्मार्गस्थापनाय हि न ते पाषण्डतां यान्ति न च रोगाद्युपद्रवा महानुभावा प्रायेण शास्त्रं शुद्धत्वहेतवे भगवत्तारतम्येन तारतम्यं भजन्ति वैदिकत्वं लौकिकत्वं कापट्यात्तेषु नान्यथा वैष्णवत्वं हि सहजं ततोऽन्यत्र विपर्ययः सम्बन्धिनस्तु ये जीवा प्रवाहस्थास्ततः परे चर्षणी शब्दवाच्यास्ते ते सर्वे सर्ववर्त्मसु क्षणात् सर्वत्वमायान्ति रुचिस्तेषां न कुत्रचित् तेषां क्रियानुसारेण सर्वत्र सफलं फलम् प्रवाहस्थान्त्रवक्ष्यामि स्वरूपाङ्गक्रियायुतान् जीवास्ते ह्यासुरा सर्वे प्रवृत्तिं चेति वर्णिता जीवास्ते ह्यासुरा सर्वे प्रवृत्तिं चेति वर्णिता
ಚ ದ್ವಿಧಾ ಪ್ರಕೀರ್ತ್ಯಂತೆ ಯಜ್ಞ ದುರ್ಗ್ಯ ವಿಭೇದತ. ದುರ್ಗ್ಯಾಸ್ತೆ ಭಗವತ್ ಪ್ರೋಕ್ತಾ ಯಜ್ಞಾಸ್ತಾನನು ಯೇ ಪುನಃ. ಪ್ರವಾಹೇಪಿ ಸಮಾಗತ್ಯ ಪುಷ್ಟಿಸ್ಥಸ್ತೈರ್ನ ಯುಜ್ಯತೆ. ಸೋಪಿತೈಸ್ತತ್ಕುಲೇ ಜಾತಃ ಕರ್ಮಣಾ ಜಾಯತೆ ಯತಃ. જેમ છેલ્લા બે ત્રણ દિવસોમાં આપણે પ્રક્રિયા એના ઉપર પુષ્કળ ભાર આપીને બધી વાત સમજી રહ્યા છીએ, તેમ ષોડશ ગ્રંથો જે 16 પ્રકરણ ગ્રંથો છે, એક એક પ્રકરણોમાં એક એક ઉપદેશ મહાપ્રભુજીએ આપ્યો, અને તે બધા જ પ્રકરણોની પ્રક્રિયા ક્યાંક જો સમજાવવામાં આવી હોય તો આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ. એટલે આખા 16 ગ્રંથને સમજવાની જો ગાઈડબુક હોય, જે તમે ટ્રાન્સલેશન સજેસ્ટ કર્યો પ્રક્રિયાનો, આપણે એડોક સારો ટ્રાન્સલેશન છે કે પુષ્ટિમાર્ગી જે ઉપદેશ, કર્તવ્ય ઉપદેશ, તત્વોપદેશ ના જે 15 પ્રકરણો, તે 15 પ્રકરણોને સમજવા માટે જો કોઈ ગાઈડ બુક હોય તો આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ રૂપી ગ્રંથ. તો પ્રકરણ તો છે જ, પણ સાથોસાથ આખી 16 ગ્રંથની પ્રક્રિયાને સમજાવનારું પણ ગ્રંથ આ છે જ. અને તે રીતે જો આને જોઈએ અને આને સમજીને બીજા બધા ગ્રંથોમાંથી ઉપદેશનું આપણે તારવણી કરીએ ને, તો જ સરખી રીતે 16 ગ્રંથ સમજમાં આવે. બાકી કોઈપણ એક 16 ગ્રંથનો ઝંડો લઈને દોડવા માંડીએ અને આનાથી પુષ્ટિ પ્રવાહ મર્યાદાથી જો આપણે પ્રક્રિયા સમજેલી ન હોય, ઠોકર ખાઈને પડવાનું 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 અને પડવાનું જ નિશ્ચિત. કેટલોય બુદ્ધિમાન વ્યક્તિ હોય, એક વાર હૃદયમાં સાફ સાફ બુદ્ધિમાં સમજી રાખવી જોઈએ કે આ એટલો મહત્વપૂર્ણ પ્રક્રિયા ગ્રંથ મહાપ્રભુજી અહીંયા આપણને આપ્યો છે. અને આપણા એક દુર્ભાગ્ય એ કે આ ગ્રંથ સમગ્ર નથી પાછો, આ ગ્રંથમાંના ઘણા હિસ્સાઓ ખોવાઈ ગયા છે અને અધૂરો આપણને મળ્યો છે. પણ એ જે કંઈ થયું હોય, આ ગ્રંથની સમગ્રતાના ખંડિત થવામાં જે કંઈ આપણને હાનિ થઈ હોય, પણ તે હાનિ ઉપરાંત આપણું જે એક મહાન સૌભાગ્ય છે તે ફરીથી એ કે જે પુષ્ટિજીવ છે એનો વર્ણન, પુષ્ટિ માર્ગ જે છે એનો વર્ણન આમાં ઇન્ટેક્ટ મળી રહ્યો છે. જે ખોવાયું છે તે થોડુંક પ્રવાહ જીવના બાબતના ઉપદેશો અને મોટાભાગના મર્યાદા જીવના બાબતના ઉપદેશોનો ભાગ આમાંથી ખોવાઈ ગયો છે. એટલે જે ભાગનું 16 ગ્રંથમાં કોઈ મહત્વપૂર્ણ ઉપદેશ નથી, અને પ્રવાહનો તો આજે પુષ્ટિમાર્ગમાં પ્રાધાન્ય વધ્યું છે, બાકી સિદ્ધાંતમાં તો પ્રાધાન્ય છે જ નહીં, એટલે કંઈ થોડુંક છૂટી પણ ગયું હોય પ્રવાહનું તો આપણને નુકસાન પણ થયો છે. તો એટલો જ કે આપણને પેલું કોન્ટ્રાસ્ટ કરવું નહીં મળે. હવે પુષ્ટિને સમજવું મળશે, પણ પુષ્ટિને જો કોન્ટ્રાસ્ટ કરવો હોય કે પુષ્ટિ જીવ આહા તો પુષ્ટિ જીવ કેવા નહીં, તે સમજવા માટે પ્રવાહ અને મર્યાદા જીવોનું જો વર્ણન હોત તો આપણને ફટાફટ નક્કી થઈ જાત કે આવા હોય છે ને આવા
નથી હોતા. આપણા સૌભાગ્યથી પુષ્ટિજીવ કેવા હોય છે તે આપણને આમાં મળે છે અને કેવા નથી હોતા.